દાહોદના બોરડી ઇનામીમાં 3 વર્ષથી ઝૂંપડામાં કેદ કરી રાખેલી મંદ બુદ્ધિની મહિલાને સખીવન સ્ટોપ દ્વારા મુક્ત કરાવાઈ. દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામે છેલ્લા 3 વર્ષથી 31 વર્ષીય મંદબુદ્ધિ યુવતીને બંધ રાખી હતી. આ અંગેની જાણ સખી વન સ્ટોપ સુરભી સેવા અને અભિષેક ગૌસારાએ સ્થાનિક પોલીસને સાથે રાખી યુવતીનું રેસ્ક્યુ કરી મહિલા આશ્રમ ખાતે મોકલી આપવામાં આવી છે. જ્યારે દાહોદ શહેરમાંથી પણ એક આવી જ મંદબુદ્ધિની મહિલાને પણ આ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામે 31 વર્ષીય મંદબુદ્ધિની મહિલાને છેલ્લા 3 વર્ષથી ખેતરના એક ઢાળિયામાં સાંકર વડે બાંધી રાખવામાં આવી હતી. આ અંગેની જાણ સખીવન સ્ટોપ સુરભી સેવા અને અભિષેક ગૌસારાને થતાં તેઓ કતવારાના પોલીસ સાથે રાખી સ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાં મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું. મહિલા નગ્ન હાલતમાં હોવાથી તેને નવા કપડાં પહેરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને પાણી પણ પીવડાવવામાં આવ્યું હતું અને તેને સમજાવી ટીમ દ્વારા મહિલા આશ્રમ ખાતે લઈ જવામાં આવી હતી. બીજી તરફ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવી જ એક મંદબુદ્ધિની મહિલા દાહોદ શહેર અને ખાસ કરીને ગોદી રોડ વિસ્તારમાં ફરતી હોવાનો ટીમને જાણવા મળતા ટીમ કતવારાથી સીધી દાહોદ આવી પહોંચી હતી અને ગોદી રોડ ખાતેથી પણ એક મંદબુદ્ધિની મહિલાનું રેસ્ક્યુ કરી તેને પણ મહિલા આશ્રમ ખાતે મોકલી દેવામાં આવી હતી. નહીં મુંડા, ZSTV, દાહોદ. ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતું સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ, જેનામાં મહિલાઓને હિંસાથી પીડિત મહિલાઓ માટે ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો અને જાગૃતિ કાર્યક્રમો થતા હોય છે, જેમાં અમે બહેનોની શારીરિક માનસિક સ્થિતિ પણ સારી કે ખરાબ હોય એના માટે પણ અમે કાઉન્સેલિંગ કરીને પ્રયત્ન કરતા હોઈએ છીએ. જે અવેરનેસના કાર્યક્રમ દરમિયાન અમને જાણવા મળેલ કે એક મહિલા છે જે પ્લાસ્ટિકના ટાટડામાં બોરડી સરકારી ગામમાં પડી છે અને એની હાલત ખૂબ જ દયનીય છે. અમે ત્યાં જઈને રૂબરૂ નિરીક્ષણ કરતા અમને જોવા મળેલ કે આ બહેનની માનસિક સ્થિતિ સારી નથી, તેમજ તે બહેનને સાકળથી બાંધેલી કન્ડિશનમાં નિર્વસ્ત્ર હાલતમાં અમે પડેલા જોતા તાત્કાલિક ધોરણે WCO સાહેબને જાણ કરતા અમારા રોહના ચૌધરી સાહેબ દ્વારા કલેક્ટર સાહેબને આ વાતની જાણ કરતા કલેક્ટર સાહેબ દ્વારા સંવેદનશીલતા લઈને બહેનને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી અને તેને દાહોદમાં લાવવા માટેની તજવીદ હાથ ધરી હતી, જેના કારણે અમે PSI સાહેબ જે છે જિગ્નેશ સાહેબ તેમની સાથે ચર્ચા કરી કતવારા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ પ્રોટેક્શન લઈ અને તે બહેનને આજરોજ રેસ્ક્યુ કરી તાત્કાલિક ધોરણે તેને સલામતી અને સુરક્ષા જળવાઈ રહી.